નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. ચાલો જોઈએ આ વીકના રોજગાર સમાચાર. સર્વપ્રથમ હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં જે ભરતી આવી છે એના વિશે વાત કરીએ તો જગ્યાનું નામ છે સિવિલ જજીસની ભરતી છે, અને કેટલી જગ્યામાં ભરતી થશે એ જોઈએ તો 124 જગ્યામાં ભરતી થશે, જેમાં જનરલ માટે 63 જગ્યા, શેડ્યુલ કાસ્ટ માટે 9 જગ્યા, શેડ્યુલ ટ્રાઇબ માટે 19 જગ્યા, ઓબીસી માટે 33 જગ્યા અને હેન્ડીકેપ માટે 4 જગ્યામાં ભરતી થશે. એને માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એ આવી રીતના છે, ભારતમાંથી ગમે તે યુનિવર્સિટીમાંથી ડિગ્રી ઇન લો કરેલું હોવું જોઈએ અને તેની પ્રેક્ટિસ પણ કરતો હોવું જરૂરી છે મિત્રો. અને જે ઉમેદવાર અપ્લાય કરે છે એ 2009 કે 2010 એના પછી પાસ આઉટ થયો હોય તો એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પાસ કરેલો હોવું જરૂરી છે. જે વ્યક્તિ કોર્ટમાં કામ કરતો હશે અને LLBની 3 વર્ષની કે 5 વર્ષની ડિગ્રી હશે એ આમ અપ્લાય કરી શકે છે. અને જે ઉમેદવાર અપ્લાય કરે છે એની પાસે કોમ્પ્યુટર બેઝિક સર્ટિફિકેટ નોલેજ અને ગવર્મેન્ટ અપ્રુવ સર્ટિફિકેટ હોવું જરૂરી છે મિત્રો. એજ લિમિટ છે એ આવી રીતના છે, 35 વર્ષ સુધી છે એ જનરલવાળા માટે છે, અને ઓબીસી એસટી એસસી વગેરે માટે 38 વર્ષ સુધી રાખવામાં આવેલું છે. અને જે વ્યક્તિ કોર્ટમાં કામ કરતો હશે એમને વધારે રિલેક્સેશન 40 વર્ષ સુધી એજ લિમિટ રાખવામાં આવેલું છે મિત્રો. અને જે ફીસ અને મોડ ઓફ પેમેન્ટ જોઈએ તો ફીસ જે છે એ જનરલ માટે એક્ઝામિનેશન ફીસ એ 1000 રૂપિયા રાખવામાં આવ્યું છે, અને બેંક ચાર્જીસ એ 500 રૂપિયા રાખવામાં આવેલું છે મિત્રો. અને બીજા વ્યક્તિઓને જે એસટી એસસી ઓબીસી વાળાઓને 500 રૂપિયા ખાલી અપ્લાય ફી રાખવામાં આવેલું છે. અપ્લાય કેવી રીતે કરશો એ જોઈએ તો મિત્રો, અપ્લાય માટે તમે ઓફિશિયલ ઓજસ વેબસાઇટમાં જઈને તમે અપ્લાય કરી શકો છો, અથવા વધારેની જાણકારી તમે www.gujarathaicourt.nic.inમાં જઈને તમે મેળવી શકો છો મિત્રો. આની જે એક્ઝામિનેશન હશે એ 3 પેટર્નમાં હશે મિત્રો. પહેલાં હશે ક્યારે પ્રિલિમિનરી ટેસ્ટ હશે જે 5/5/2019 યોજાશે, અને એના પછી હશે મેઇન એક્ઝામ જે 7/7/2019 યોજાશે, અને પછી હશે વાઇવા હશે ઇન્ટરવ્યૂ જે ઓક્ટોબર કે નવેમ્બર 2019 યોજાશે. અને જે એપ્લિકેશનની જે તારીખ છે એ આવી રીતના છે, એ 1/2/2019 શરૂ થશે અને 1/3/2019 સુધી ચાલશે મિત્રો. તો આ હતું ક્યારે હાઈકોર્ટ ઓફ ગુજરાતની ભરતીની જાણકારી. હવે આગળ જોઈએ, બાબા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ગ્રુપ સીમાં ભરતી છે, જેમાં પોસ્ટનું નામ છે અપર ડિવિઝન ક્લાર્ક, જેમાં 47 જગ્યામાં ભરતી થવાની છે, જેમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે જો હશે એ ડિગ્રી પાસ આઉટ હોવું જોઈએ ગમે તે યુનિવર્સિટીમાં 50%થી. અને જેની સિલેક્શન પ્રોસિજર એ આવી રીતના છે, Level 1 ટેસ્ટ હશે જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેમાં જનરલ ઇંગ્લિશ, જનરલ નોલેજ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ હશે. Level 2 ટેસ્ટમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન હશે, જે ડિસ્ક્રિપ્ટિવ રિટન ટેસ્ટ હશે. અને જે Level 1 હશે એ ક્વોલિફાઇંગ રાઉન્ડ હશે, અને Level 2 એ મેઇન સિલેક્શન પ્રોસિજર ગણાશે. Level 1 માટે જે પાસ આઉટ જે જોશે એ જનરલ માટે 50% હોવું જોઈએ, અને ઓબીસી એસટી એસસી વગેરે માટે 40% હોવું જોઈએ. એજ લિમિટ એ આવી રીતના છે, મેક્સિમમ એજ લિમિટ જે જોશે એ જનરલ માટે 27 વર્ષ સુધી છે, એસટી માટે 32 અને ઓબીસી માટે જે જોશે એ 30 વર્ષ સુધી અપ્લાય કરી શકે છે. અને જે બીજી પોસ્ટ છે એ આવી રીતના છે, સ્ટીનોગ્રાફર Grade 3ની, જેમાં 13 જગ્યામાં વેકેન્સી આવી છે, જેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એ જોશે એ મેટ્રિકુલેશન મતલબ 10મી પાસ આઉટ કરેલું હોવું જોઈએ, અને ટાઈપિંગની સ્પીડ પણ જરૂરી છે. અને જે સિલેક્શન પ્રોસિજર છે એ આવી રીતના છે, Level 1 ટેસ્ટ જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેમાં જનરલ ઇંગ્લિશ, જનરલ નોલેજ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન પૂછાશે. Level 2 માટે સ્ટીનોગ્રાફિક સ્કિલ કરવામાં આવશે, જેના માટે Level 1 માટે જે પાસ આઉટ છે એ જનરલ માટે 50% રાખવામાં આવ્યું છે, અને એસટી એસસી ઓબીસી પીએચ માટે 40% રાખવામાં આવ્યું છે. એ માટે એજ લિમિટ જોઈએ તો જનરલ માટે મેક્સિમમ એજ લિમિટ જોઈ જોશે એ 27, એસસી માટે 32, એસટી માટે 32 અને ઓબીસી માટે 30 રાખવામાં આવેલું છે મિત્રો. અને એપ્લિકેશન ફી જે છે મિત્રો એ આવી રીતના છે, અપર ડિવિઝન ક્લાર્ક માટે 100 રૂપિયા છે, સ્ટીનોગ્રાફ માટે 100 રૂપિયા રાખવામાં આવેલું છે મિત્રો. અને આના માટે અપ્લાય કરવા માટે મિત્રો તમારે ઓફિશિયલ વેબસાઇટમાંથી અપ્લાય કરવાનું રહેશે, જેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ. અને જે અપ્લાઇંગની લાસ્ટ ડેટ છે એ 25/2/2019 સુધી તમે અપ્લાય કરી શકો છો મિત્રો. આ છે ઓફિશિયલ વેબસાઇટ, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એના પછી જોઈએ તો મિત્રો, ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં ભરતી આવેલી છે મિત્રો, જે અલગ અલગ પોસ્ટની છે, જેમાં જોઈએ તો સાયન્ટિસ્ટ સી, પ્રોજેક્ટ ટેકનિશિયન ઓફિસર, સિનિયર ઇન્વેસ્ટિગેટ
કન્સ્ટ્રક્ટર, પ્રોજેક્ટ ટેકનિકલ ઓફિસર, સિનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ટેકનિકલ ઓફિસર, મેડિકલ સોશિયલ વર્કર, પ્રોજેક્ટ અસિસ્ટન્ટ, ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, પ્રોજેક્ટ ટેકનિશિયન 3, લેબોરેટરી ટેકનિશિયન, પ્રોજેક્ટ ટેકનિશિયન 3, એક્સરે ટેકનિશિયન્સ, ડાટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ બી, પ્રોજેક્ટ ટેકનિશિયન્સ, હેલ્થ અસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ટેકનિશિયન્સ 2, લેબોરેટરી અસિસ્ટન્ટ, ડ્રાઈવર કમ મેકેનિક, મલ્ટી ટાસ્ક સ્ટાફ હેલ્પર, સિનિયર પ્રોજેક્ટ અસિસ્ટન્ટ UDC, મલ્ટી ટાસ્કિંગ સ્વીપર, પ્રોજેક્ટ ટેકનિશિયન 3, લેબોરેટરી ટેકનિશિયન્સ 4, IRL વગેરે માટે ભરતી આવેલી છે મિત્રો. આ બધાની ક્વોલિફિકેશન વગેરેની જાણકારી તમને ઓફિશિયલ વેબસાઇટથી મળી જશે મિત્રો. આમાં સિલેક્શન પ્રોસીજર જે છે એ વોક ઇન ઇન્ટરવ્યૂ છે, તો અને ટેસ્ટ લેવામાં આવશે. તો તમે આમાં અપ્લાય કરવા માગતા હોય તો ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે અપ્લાય કરી શકો છો મિત્રો. એના પછી જોઈએ તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી આવેલી છે, જે અલગ અલગ પોસ્ટ માટે છે. જોઈએ વિગતવાર, અસિસ્ટન્ટ ટેકનિશિયન ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે આ 4 જગ્યામાં ભરતી થવાની છે, જેના માટે મિનિમમ ક્વોલિફિકેશન જે જોશે ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ હોવું જોઈએ. અસિસ્ટન્ટ ટેકનિશિયન મિકેનિકલ માટે 2 જગ્યામાં, જેમાં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ હોવું જોઈએ. અસિસ્ટન્ટ ટેકનિશિયન ઇલેક્ટ્રોનિક્સ 4 જગ્યા માટે, જેમાં મિનિમમ ક્વોલિફિકેશન જે જોશે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ્યુનિકેશન અથવા MSc ઇન ફિઝિક્સ વિથ ઇલેક્ટ્રોનિક્સ હોવું જોઈએ. અસિસ્ટન્ટ ટેકનિશિયન્સ સિવિલ માટે 1 જગ્યા માટે, જેમાં મિનિમમ ક્વોલિફિકેશન જો જોશે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ હોવું જોઈએ. અસિસ્ટન્ટ ગ્રેડ 3 ટ્રાન્સપોર્ટ માટે 1 જગ્યા માટે, જેમાં મિનિમમ ક્વોલિફિકેશન જો જોશે ડિપ્લોમા ઇન ઓટો અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ અથવા એડમિનિસ્ટ્રેશન ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ, એક વેલિડ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે હોવું જોઈએ. એના પછી જુનિયર ટેકનિકલ એસિસ્ટન્ટ સર્વે માટે 1 જગ્યા માટે, 10મી પાસ આઉટ અને ITI કરેલું હોવું જોઈએ સર્વિંગમાં. એના પછી જોઈએ તો જુનિયર અસિસ્ટન્ટ ટેકનિશિયન્સ સિમેન્ટિંગ માટે 2 જગ્યા માટે, જેમાં 10મી પાસ આઉટ હોવું જોઈએ ITI સાથે, ફિટિંગ ડીઝલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટર્નર્સ મેકેનિક ટ્રેક્ટર્સ મોટર્સ વ્હીકલ્સ વેલ્ડિંગ બ્લેકસ્મિથ બોઇલર એટેન્ડન્સ અથવા મેશિનિસ્ટ ગ્રાઇન્ડર ટ્રેડ સાથે હેવી વ્હીકલની લાયસન્સ પણ હોવું જોઈએ. એના પછી જે જુનિયર અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ માટે 5 જગ્યા માટે, જેનામાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જે જોશે મિનિમમ ક્વોલિફિકેશન જે BCOM કરેલું હોવું જોઈએ અને ટાઈપિંગ સ્પીડ 30 વર્ડ પર મિનિટ હોવું જોઈએ. એના પછી જોઈએ તો જુનિયર ફાયર સુપરવાઇઝર, જેમાં 15 જગ્યામાં ભરતી થવાની છે, જેના માટે 6 વર્ષનો ફાયર સેફ્ટીનો એક્સપિરિયન્સ હોવું જોઈએ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ વ્હીકલ લાયસન્સ સાથે. એના પછી જુનિયર અસિસ્ટન્ટ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેશન માટે 9 જગ્યા માટે, જેમાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને 30 વર્ડ પર મિનિટની સ્પીડ પણ ટાઈપિંગ આવડવું જોઈએ મિત્રો, અને કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ મિત્રો. જુનિયર મોટર વ્હીકલ ડ્રાઈવર હેવી વ્હીકલ માટે 10મી પાસ આઉટ હોવું જોઈએ અને 3 વર્ષનો મિનિમમ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે હોવું જોઈએ. જુનિયર મોટર વ્હીકલ ડ્રાઈવર માટે 5 જગ્યા માટે, અને એમાં 10મી પાસ આઉટ હોવું જોઈએ અને 3 વર્ષનો ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક્સપિરિયન્સ હોવું જોઈએ. એના પછી જોઈએ તો જુનિયર અસિસ્ટન્ટ ટેકનિશિયન માટે ફિટિંગ, એના માટે 4 જગ્યા માટે, જેમાં 10મી પાસ આઉટ હોવું જોઈએ અને ફિટિંગ સાથે ITI કરેલું હોવું જોઈએ. જુનિયર અસિસ્ટન્ટ મટીરિયલ મેનેજમેન્ટ માટે 3 જગ્યામાં, જે માટે BSc ઇન ફિઝિક્સ અથવા મેથ્સ કરેલું હોવું જોઈએ અને સ્પીડ ટાઈપિંગની હોવી જોઈએ 30 વર્ડ પર મિનિટ આવડવું જોઈએ, અને અથવા ડિપ્લોમા હોવું જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશન સાથે, 6 મહિનાનો એક્સપિરિયન્સ પણ એની સાથે હોવું જોઈએ. જુનિયર અસિસ્ટન્ટ ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ માટે 7 જગ્યા માટે, અને એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે એ 10મી પાસ આઉટ હોવું જોઈએ અને જે ITI કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલમાં કરેલું હોવું જોઈએ. એના પછી જુનિયર અસિસ્ટન્ટ ટેકનિશિયન વેલ્ડિંગ માટે 1 જગ્યા માટે, જેનામાં 10મી પાસ આઉટ હોવું જોઈએ અને વેલ્ડિંગનું ITI કરેલું હોવું જોઈએ. એના પછી જે જુનિયર અસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ માટે 1 જગ્યા માટે, જેનામાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ હિન્દીમાં અને ઇંગ્લિશ
અને ઇંગ્લિશનો એક સબ્જેક્ટ હોવું જોઈએ એની સાથે, એમાં ટાઈપિંગની સ્પીડ 30 વર્ડ પર મિનિટ હોવું જોઈએ હિન્દીમાં, અને જુનિયર ફાયરમેન માટે 19 જગ્યામાં, અને એમાં 10વી પાસ આઉટ હોવું જોઈએ, અને જે 3 વર્ષની એક્સપિરિયન્સ પણ હોવું જોઈએ, અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જરૂરી છે મિત્રો. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. અપ્લાય કરવા માટે પણ ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે અપ્લાય કરી શકો છો, જેની છેલ્લી તારીખ છે એ 20/2/2019 સુધી રાખવામાં આવેલું છે મિત્રો. અને જે રજિસ્ટ્રેશન ફી છે એ આવી રીતના છે, 370 રૂપિયા છે એ ઓબીસી અને જનરલ માટે છે, અને બીજા એસટી એસસી અને પીડબ્લ્યુડી માટે ફ્રીમાં અપ્લાય કરી શકો છો મિત્રો. આ હતી આ વીકની રોજગાર સમાચારની જાહેરાત. તમને આ પસંદ આવ્યું તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.